गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9માં ના ગુજરાતીમાં મિત્રો આપણે કાવ્ય નંબર 11 મરજીવ્ય એ કાવ્ય એની શબ્દ સમજૂતી એના વિરુદ્ધાર્થી તળપદા અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 આટલી બાબતની ચર્ચા કરેલી હતી. હવે પ્રશ્ન નંબર 2 પાના નંબર 73 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલું, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવ્યાએ પ્રિયજનોએ શિખામણ દીધી કે વૃથા જીવન વેડફો કા ભલા, કહીથી વળગી વિનાશકાર આંધળી આ ભલા. એટલે સમુદ્રમાં જઈને શા માટે પોતાનું જીવન ખોટે ખોટું ભયમાં મૂકો છો? શા માટે તમે વ્યર્થ ખોટે ખોટી જીવનની આહુતિ આપવા તૈયાર થઈ રહ્યા છો? કોણે આવો રસ્તો તમને દેખાડ્યો? આ બધા ક્યાંથી આવી? આવા બધા શિખામણ છે એ એના પ્રિયજનોને આપે છે, જે તમને કાવ્યની અંદર 5મી અને 6ઠી લીટી છે, બરાબર 5મી અને 6ઠી લીટી એની અંદર શીખવેલી છે. બીજું, સમુદ્ર વળી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીં ગયા ગરજતા અપાટ વિકરાળ રત્ના કરે તરંગ ગિરિમાળ શા હૃદય ઉપર આથડ્યા. એ તો અહીંયા સમુદ્ર વળી ઉપડ્યા કમરને કસી રંગથી અટક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના. આવી બધી પંક્તિઓ કે મરજીવ્યા છે એ પોતાના અડગ મનોબળથી, મનોબળનો ડગતું નથી, સમુદ્ર રત્ના કર એની અંદર એ પડીને છે, તળિયા સુધી જઈને મોતના મુખમાંથી તે મોતી લઈને જીવિત પાછા ફરશે એવા એના અંદરથી હૃદયના ઉત્સાહ છે. અડગ એટલે કે ડગે નહીં તેવું એનું મન પણ અડગ છે. પ્રિયજનોએ એને ફરીથી વાળવા પ્રયત્નો કર્યા, પરંતુ તે વળવા તૈયાર નથી. તેઓએ નિશ્ચય કરી લીધો છે, ટેક લઈ લીધી છે, ટેકી લાજે અટક છે કે તેઓ શું કરશે? પોતાના નિશ્ચય પ્રમાણે, પોતાના નિર્ણય પ્રમાણે મોતીડા લઈને જ પાછા ફરશે. પ્રશ્ન નંબર 3, 7-8 લીટીમાં તમે અહીંયા 7-8 લીટી છે એની અંદર શું? 7-8 લીટીની અંદર પ્રશ્નના જવાબ આપો. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. મરજીવ્યા છે એનું જીવન કઈ અલગ જ હોય છે. રોજે રોજ એને મોત સાથે બાથ ભેળવી પડે છે. એટલે કે સમુદ્રની અંદર તેઓ જાય, પાણીની અંદર ગમે ત્યારે કઈ પણ અકસ્માત થઈ શકે, તેઓ પાણીમાં ડૂબી પણ શકે છે. દિશા ભટકીને કોઈ દરિયાઈ જીવ છે તેને ખાઈ પણ શકે છે. આ ઘણી બધી બાબતો એની અંદર સમાવેશ થાય છે. છતાં પણ મરજીવ્યા છે એ ડરતા નથી, સમુદ્ર ભણી અડગ મનથી અડગ પગલા ભરે છે અને એની અંદર જઈને તૈયારી દેખાડે છે કે અમે ત્યાં સમુદ્રની અંદર જઈ મોતી વીણી લાવશો અને આખો ખજાનો લઈ બધાના દુઃખ દૂર થાય એવી રીતે જાનની બાજી લગાડીને પણ અમે અમારા નિશ્ચયમાં સફળ થશું. સમજાવો તમને. પછી મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો અહીંયા પણ એ જ આવે કે મરજીવ્યાથી મોતના મુખમાંથી પાછા ફરે છે, મોતના મુખમાંથી પાછા ફરી અને પોતે ખૂબ જ એવા સારામાં સારા દરિયો છે એની અંદર પોતે શું કરે છે? દરિયાની અંદર જઈને મોતી માળા, કેટલું બધું મોતી છે એ લઈને આવે છે અને પોતાના જીવને જોખમમાં મૂકે છે. છતાં પણ એટલા બધા અડગ વિશ્વાસ વાળા હોય છે કે ના, પોતાની પર વિશ્વાસ છે અને પોતે દરિયામાં જઈને પણ એ બધું લઈ આવે છે. આ બધું 14-14 લીટીની અંદર આપણે શોધીને લખી શકીએ, તેનો અર્થ વિસ્તાર કરી શકીએ. હવે પાના નંબર 74 ઉપર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો.
ખુંધિયા મરણના તમોમય તડો અને પામ્યા અખોટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો ખુંધિયા મરણના તમોમય તડ એટલે ખૂબ ઊંડા તડ છે જે મરણ પણ થઈ શકે છે એવા તડ છે એ ખુંધીને આવ્યા છે અને પામ્યા અખોટ મણી મોતી કોષ ખોટે નહીં તેટલા મણી મોતી કોષ મણી અને મોતી મણી એટલે કે અહીંયા જે મોતી ઉપરના જે સ્ટોન્સ છે એની વાત છે. તમે કોઈ વાર દ્વારકા સોમનાથ એવા દરિયાકાંઠે ધર્મ સ્થળે ગયા હો તો ત્યાં તમને વિવિધ રંગના સ્ટોન્સ એટલે કે પાણા પથ્થર જોવા મળશે. તે ખરેખર હીરામતી છે. રત્નાકર કેટલા પ્રમાણમાં એ નીકળતા હશે કંપનીમાં એને પોલિશ કરીને સુંદર આકાર આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે એ આપણને સમુદ્રની અંદરથી મળે છે અને એ લઈને તે બહાર આવ્યા છે આવું સમજવા માટે છે. તો મિત્રો અહીંયા આપણે મરજીવ્યા પાઠ છે પૂર્ણ કરી છે. તેના પ્રશ્ન નંબર 2, 3 અને 4 એ મેં તમને કરાવેલા છે. આજે જ આપણે એ 3-3 પ્રશ્ન છે એ તો હોમવર્કમાં કરવાના છે, પરંતુ સખી માર્કંડે 12મો જે પાઠ છે એની આજે શરૂઆત કરી દઈ છે. કારણ કે પ્રશ્ન જેવા પૂર્ણ થઈ ગયા છે હવે 8મો 12ની શરૂઆત કરી છે જેનું નામ છે સખી માર્કંડી. માર્કંડી છે એક નદીનું નામ છે. આપણે આજે માત્ર એનો શું લઈશું પરિચય લઈશું અને પાઠની શરૂઆત કાલથી કરીશું. આજે પરિચય લઈએ. કાકા સાહેબ કલેલકર તેણે લખેલો છે પાઠ સખી માર્કંડી. એક વાર 1885 માં જન્મ થયો અને 21-8-1981 માં એનું મૃત્યુ થયું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે તેઓ રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાય ગુજરાતી તરીકે ઓળખાવ્યા. આવું ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે કે સવાય ગુજરાતી કોણ, તો કો કાકા સાહેબ કાલેલકર. ગંગા મૈયા યમુના રાણી ઉભના ઉભિયાન ભાઈ નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન તેમના પ્રવાસના વર્ણન ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમને સાહિત્ય અકાદમી ઓફ દિલ્હી તથા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ છે સખી માર્કંડેયના લેખક કાકા સાહેબ કાલેલકરનો પરિચય. હવે પાઠની અંદર શું છે. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડે ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવેલો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખકે નદીને પોતાની સખી રૂપે આલેખી છે એટલે કે બેનપણી. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનો બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવેની સાથે અનુભવેલો છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ જ સ્વરૂપ પ્રગટ કરેલું છે. તો ચાલો મિત્રો આજે પેજ નંબર 73, 74 અને 75 ઉપર કાવ્ય 11 ના પ્રશ્ન જવાબ 2, 3 અને 4 અને 75 ઉપર માત્ર પાઠનો પરિચય. આ તમારે તમારી પાઠ્ય અને લઘુ બંનેમાં એક એક વાર એટલે કે 2 વાર લખવાનું છે. બરાબર મિત્રો,